તો નમસ્કાર દર્શક મિત્રો, આજે હું તમને રેસીપી બતાવી રહ્યો છું તે તુરિયા પાત્રાની રેસીપી છે. ગ્રીન તુરિયા પાત્રાનું આપણે શાક બનાવવાનું છે. આપણે તુરિયા લઈ લીધા છે 4 કિલો, અને આ પ્રોગ્રામ છે 30 વ્યક્તિઓ માટે. અને તુરિયા આપણે 4 કિલો લઈને માથેની રગ કાપીને ગોળ ચકડી પટલી બને ત્યાં સુધી પટલી રાખવાની છે. અહીંયા બધા મિત્રો જો અત્યારે બધું સુધારવા બેસી ગયા છે. આદું, મરચાં, લીલું લસણ, આપ્યા જો અત્યારે કોથમરી, પાલક, આ બધી ગ્રેવી બને છે. અત્યારે પરોઠા માટે લોટ બાંધી રહ્યો છે, તેની અંદર મીઠું નાખું, જીરું નાખી દીધું છે. અને સરસ મજાના બધા મિત્રોનો સાથ સપોર્ટ હોય ને ત્યારે આ બધું બનતું હોય છે. આપણા ખડા મસાલા આવી ગયા છે બધા, અને સામે આપણા મિત્ર બધી ગ્રેવી કરે છે. આદું, મરચાં અને પાલક અને કોથમરી આ બધાની ગ્રેવી થશે. ને અત્યારે આપણે જો તપેલું મૂકી દીધું છે, તેની અંદર શુદ્ધ સિંગ તેલ આપણે 1 લિટર અંદર નાખવાનું છે. 30 વ્યક્તિઓનું માટે આ શાક બની રહ્યું છે. અને સરસ મજાનું સિંગ તેલ નખાઈ જાય ત્યારબાદ આપણે ખડા મસાલો બધો તૈયાર કરી રાખીએ, અને તેલ આવે એટલે આપણે ખડો મસાલો બધો નાખશું અંદર. તો અત્યારે આપણું તેલ હવે ગરમ થઈ ગયું છે એટલે આપણે તજ, લવિંગ, ભાદિયા અને સૂકા મરચાં આપણે નાખી દીધું છે ખડા મસાલાનો. ત્યારબાદ આપણે વઘાર આખું જીરું નાખશું, અને આખું જીરું નાખ્યા બાદ આપણે જે તુરિયા લીધા છે એની ગોળ ચકડી કરી છે ત્યાં નાખશું. તમે જોઈ શકો છો 4 કિલો તુરિયા આપણા કમ્પ્લીટ થઈ ગયા છે કપાઈને. અને સરસ મજાના તુરિયા આપણે અંદર નાખી દઈશું. છતળાવા દેવાના છે આને તેલમાં. 5 થી 7 મિનિટ આ છતળાશે ત્યારબાદ આપણે અંદર અલગ અલગ ગ્રેવી નાખતા જઈશું. મિત્રો, ઘણા લોકો કહેતા હશે કે અમને તુરિયાનું શાક નથી ભાવતું, પણ જે લોકો આ રીતે આ શાક બનાવશે ને, હું કેશ 100% કેશ કે આંગળા સાંટતા રહી જાય. આ રીતે આપણે એને સાંતળવાના છે, અને થોડોક સમય જાય, 5-7 મિનિટ થાય એટલે તમારે બહાર કાઢીને જોઈ જોવાના કેટલાક સેડ્યા. મેં 2 વખત જોયા છે, અત્યારે 30-35% જેવા સેડ્યા છે. તુરિયા સડતા બહુ વાર નથી લાગતી મિત્રો તેલની અંદર, અને થોડાક વ્યવસ્થિત રીતે આપણે સાંતળી લેવી 70-75% જેવા. ત્યારબાદ આપણે ગ્રેવીનો વઘાર નાખશું. તમે મિત્રો જમશો ને ત્યારે તમને તુરિયું નહીં બતાય એવું શાક બની જાય. હવે સરસ મજાના તુરિયા આપણે સડી રહ્યા છે, અને ત્યારબાદ થોડુંક અંદર આપણે મીઠું ઉમેરી દઈશું, કેમ કે તરત આપણે ઈઝી પડે સડવામાં. અને 5-1 મિનિટ મીઠા નાખ્યા પછી તમે છેડવશો ને ત્યારે તમારો પરફેક્ટ તુરિયા સડી જશે. ઘણા લોકો મને કહેતા હશે, ગોપાલભાઈ આજ હું તમને આ વિડીયો છે ને એટલા માટે બતાવી રહ્યો છું કે ઘણા લોકો મને કહેતા હતા, ગોપાલભાઈ તમે ગ્રીન તુરિયા પાત્રા બનાવો છો એ કઈ રીતની આખી મેથડ હોય છે. મેં આખી મેથડ તમને બતાવી છે. હવે આની અંદર આપણે અલગ અલગ વઘાર નાખશું. અત્યારે આ જો પાત્રા કમ્પ્લીટ 70-75% સડી ગયા છે, એટલે હવે આપણે વઘાર નાખવા માટે કમ્પ્લીટ સીવી ગ્રેવીનો. તો હવે ગ્રેવીનો વઘારમાં આપણે સૌ પ્રથમ અત્યારે પહેલાં હળદર નાખી દઈએ, અને ત્યારબાદ અંદર આપણે અલગ અલગ ગ્રેવી નાખશું. આની અંદર આપણે લાલ મરચાંનો ઉપયોગ નથી કરવાનો. ગ્રીન શાક બનશે, અને તમે આંગળા સાંટતા રહ્યો ને, નાનો છોકરો પણ ચમચીયા ખાય ને એવું આ શાક બનવાનું છે. અને જે લોકો આ રીતે ઘરે બનાવતા હોય મને કોમેન્ટ જરૂર કરજો જ તે, કેમ કે મને ખ્યાલ આવે. અત્યારે આપણે પાલકની ગ્રેવી છે ને તે નાખી દઈએ, કેમ કે આપણે 3 પણી પાલક લીધી, અને એની અંદર થોડુંક પાણી ઉમેરીને આ ગ્રેવી કરી નાખી છે. નેચરલ કલર વાપરવાનો છે એ પાલકનો. તે લોકો ઘણા અત્યારે ફૂડ કલર નાખીને રસોઈયા શું છે બનાવી નાખતા હોય છે, પણ આપણે પાલક નાખશું ને તોય મિત્રો ગ્રીન કલર જ થાય, અને એ તમારો હેલ્ધી છે અને ખાવામાં તમને મજા આવશે. ઘણા લોકો અત્યારે ફૂડ કલર નાખી દે હું, ફૂડ કલર કરતાં તમારે જો પાલક થોડો છેડેવી પડે, પણ મજા આવશે. જો અત્યારે ડુંગળી 1 કિલોગ્રામ આપણે ગ્રેવી કરી નાખી હતી તેને છેડવા નાખી દેવી. પાલકની ગ્રેવી નાખી ત્યારબાદ ડુંગળીને નાખશું. 2-3 મિનિટ પછી આપણે ગ્રેવી બધી ઉમેરતા જઈશું, જેથી કરીને આપણને શેડવામાં પણ ઈઝી રહે. હવે આપણે જે મરચાં છે ને તેની પેસ્ટ નાખશું. એમાં 100 ગ્રામ આપણે શેડિયા ફૂલ તીખા મરચાં છે, અને 200 ગ્રામ મોળા મરચાં લીધેલા છે. એમ કરીને આપણે 300 ગ્રામ મરચાંની પેસ્ટ છે. હવે તેને મિક્સ કરી દઈએ. ફૂડ કલર નાખો એની કરતાં તમે ગ્રીન કલર તમે જોવો. મિત્રો, અત્યારે બધું અનહેલ્ધી વસ્તુ ઘણી લોકો ખવરાવી રહ્યા છે. આપણે બને ત્યાં સુધી એવું કરશું કે આપણે હેલ્ધી ખાવામાં રુચિ રહે.
અત્યારે આપણે આદુની પેસ્ટ છે આ 70 ગ્રામ આદું આપણે નાખવાનું છે અને ત્યાં પણ આપણે મિક્સ કરી દેવાનું છે અંદર. અને તમારે તાપ, જો તમે ચૂલે કરતા હો તો તાપ એકદમ મીડિયમ રાખો, ફૂલ હાઈ નહીં. ગેસે કરતા હો તમારી પાસે તો બટન હોય તે ધીમું ફાસ્ટ કરવા. તમે જોઈ શકો છો ગ્રેવી એકદમ ધીમે ધીમે સડી રહી છે. અને આપણા જે પાત્રા છે તે આપણે 2 કિલો 500 ગ્રામ લીધેલા છે. આ પાત્રા તૈયાર મળતા હોય તમે ઘરે પણ બનાવી શકો છો. આપણે આ જે કાચી ગ્રેવી છે સાથે લીલું લસણ છે, ટમેટાની પ્યુરી છે, આ બધી વસ્તુ એક પછી એક આપણે નાખવાનું. હવે આપણે લીલું લસણ નાખશું, જે 500 ગ્રામ લીલું લસણ છે મિત્રો. અને એકદમ જોરદાર ઝીણું બારીક કાપીને આ લસણનો વઘાર નાખવાનો છે. તમે જો સૂકું નાખવું હોય તો પણ નાખી શકો, પણ લીલું નાખો તો મજા કંઈક અલગ હોય છે. અને લસણ ન ખાતા હોય તો કંઈ ઓપ્શન નથી, ન નાખો તો બને. અને હવે આપણે મિક્સ થઈ જાય ત્યારબાદ હવે ટમેટાની પ્યુરી નાખી દઈશું. ટમેટા છડી જાય અને મિક્સ કરી દઈએ ટમેટાની ગ્રેવીને. થોડીક જે આપણો કલર છે ને છે જ ટમેટા આછો કરશે. અને ત્યારબાદ અલગ અલગ કડીક આપણે છડવા દઈશું. મિત્રો આ શાક છે ને તમારે 45 મિનિટની અંદર તો કમ્પ્લીટ થઈ જશે, જો તમારી પાસે બધી વસ્તુ તૈયાર હોય ને તો. હવે આપણે ગોળ છે ને 100 ગ્રામ હું અંદર નાખું છું. જો તમને વધારે ગળપણ ભાવે તો તમે નાખી શકો છો, અને જો ગળપણ ન ખાતા હોય તો વાત અલગ છે. ગળપણ નાખો તમને મજા આવશે. અને આ 100 ગ્રામ આપણે ક્રિસમિશ નાખી છે. 100 ગ્રામ કાજુ ટુકડા નાખશું અને 150 ગ્રામ કાજુનો છે ને આપણે ગ્રેવી કરેલી છે. અને 200 ગ્રામ શીંગદાણાની ગ્રેવી છે, 150 ગ્રામ કાજુની ગ્રેવી છે અને 200 ગ્રામ તલની ગ્રેવી છે. આ આપણે હું છેલ્લે લાસ્ટમાં તમને નાખું ને ત્યારે તમને કહીશ. હવે આપણે અંદર ધાણા જીરું નાખી દઈએ. પચીસથી 30 ગ્રામ જેટલું ધાણા જીરું નાખી ત્યારબાદ જે ગરમ મસાલો છે 10 ગ્રામ મેં લક્ષ્મીનો ગરમ મસાલો લીધો છે અને આ 10 રૂપિયાનું પેકેટ છે. લગભગ બધી જગ્યાએ આ મસાલો મળતો હોય છે. નાખવો હોય તો જ તે, નકર એવું નથી કે નાખવો ફરજિયાત છે, ન નાખો તો પણ ચાલે. અને સરસ મજાનું આપણે જોવો અત્યારે કલર ચેન્જ ઘણો થઈ ગયો છે. હવે તમને તુરિયું પરફેક્ટ અત્યારે બતાવીને, હવે આપણે જે પાત્રાનું કટિંગ કર્યું હતું એ આપણે નાખી દેવાનું છે. સરસ મજાના અવણીના પાનના પાત્રા અને આ વસ્તુ તુરિયા પાત્રાનું આ શાક જે ખાવાની જે મજા છે ને મિત્રો આખી અલગ છે. કેમ કે આ શાક અમે ઉનાળામાં સ્પેશિયલ બનાવી છે અને હવે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે ધીમે ધીમે. કેમ કે ફાગણ મહિનો બેસી ગયો છે અને હવે ધીમે ધીમે આની અરે રસ હોય, પૂરી હોય, મઠો હોય અને જે પરોઠા હોય અને આ શાક હોય, કાંઈ ઘટે તો જિંદગી ઘટે, બાકી કાંઈ ઘટે નહીં. હવે આપણે ગ્રેવી નાખશું જેમાં તલ, કાજુ અને શીંગદાણા આ ત્રણેયની ગ્રેવી મિક્સ છે. અને આ વજન કદાચ 750 થી 500 ગ્રામ વજન થાય છે અને તે આપણે અંદર મિક્સ કરી દઈશું. અને સરસ રીતે મિક્સ કરી દેવાની છે. હવે જે લાઇટ થાય નાની એ આખી અલગ થાય. અને હવે આપણે અંદર પાણી નાખવાનું છે. હું અહીંયા 8 થી 9 ગ્લાસ પાણી નાખી રહ્યો છું. તમે તમારે જેવું ઘાટું રાખવું હોય એ પ્રમાણે તમે પાણી નાખશો. પાણી નાખવાનો મતલબ એ છે કે જે આપણે જે ગ્રેવી નાખીને તેને સેટ થવાની એટલે આપણે પાણી નાખવામાં આવે. હવે એ છડી જાય, માથે તેલ આવવા માંડે ત્યારબાદ તમારું શાક આખું કમ્પ્લીટ થઈ જશે. અને સરસ મજાનું અત્યારે આપણું શાક સડી રહ્યું છે. 5-10 મિનિટમાં આપણું શાક કમ્પ્લીટ થવા નારા ઉપર છે. તમે જોઈ શકો છો, હું તમને કાઢીને બહાર બતાવું. જુઓ તમે આ શાકની કન્ડિશન આવી રહી. અને હવે આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું એટલે કોથમરી નાખી દઈએ સરસ મજાની. અને આપણા શાકને નીચે ઉતારી લઈએ. નાનો છોકરો હોય ને મિત્રો 5 વર્ષનો તો એ આ શાક ચમચીએ ખાઈ શકે તેવું બનશે. કેમ કે આ શાક ગ્રીન છે ને અમે ખાવા માટે બનાવી છે, હું કોઈને ઊભા કરવા માટે નહીં.
તીખું હોય તો માણસો અમુક ઊભા થઈ જાય. હવે આપણા પરોઠા જે છે એ આપણે બાજુમાં તવી મેકીને તળવા મીણ્યા છે મિત્રો. આપણે શાક બની ગયું એટલે હારે ગરમમાં ગરમ પરોઠા અને જો સિંગ ટમેટા અને ડુંગળીનું સલાડ અને માથે કોથમરી નાખી દીધી, જે ટેસ્ટની મજા છે તે આખી અલગ છે. અને આ પ્રોગ્રામની જ મજા હોય, આ તમને બીજે કંઈ ન મજા આવે. આ જે ગામડે પ્રોગ્રામ થતા હોય ને તારે જે મજા આવે ને અલગ હોય. જો આ પરોઠા આપણે વણી નાખેલા છે અને અહીંયા પણ મિત્રો બધા પરોઠા વણતા જાય છે. આ પ્રોગ્રામ એવો છે કે અહીંયા કોઈ માસ્ટર શેફ ન હોય, બધાને જાત મહેનત કરવાની હોય છે, બધાને શીખવાડવાનું હોય છે કે જો આ રીતે કરો અને બધાને આવડી જાય પાછું, એની ગેરંટી. અને જે મોજ છે ને એ યાદ છે, કેમકે અહીંયા ઘણા બધા મિત્રો ભેગા થયા હતા અને બધી બે ત્રણ જણાએ કીધું કે અમને પરોઠા નથી આવડતા. હું એમાં કોઈ નવીન વાત નથી, આ હું બનાવી એકવીને તમે બનાવી શકો. બધા આપણે ભેગા થઈને બનાવ્યા અને બધા મિત્રોએ સરસ બનવા માંડ્યા. જુઓ તમે શેફ પણ જુઓ, કોઈને આવડતા નહોતા પણ હવે બધા શીખી ગયા. સાથે પાપડ પણ શેકાય છે અડદનો. મોજ કરવાની છે એટલે પૂરી મોજ કરવાની છે. આજે સાથે પાપડ પરોઠા આ બધું ગરમમાં ગરમ બનતું રહે અને શાક તો ગરમ હતું જ તે. સરસ મજાના પરોઠા તૈયાર થઈ ગયા છે સાથે પાપડ. હવે આપણે ડીશ ઉપીરસવા મીણ્યા છીએ. આજે હું તમને વાત કરું ને તો આજે હું તમને ટેસ્ટ કરીને નહીં બતાવી શકું, કેમ કે એ શર્ટ છે મારે ડિલીટ થઈ ગયો હતો. પણ આજે હું તમને ડીશ આખી કમ્પ્લીટ બતાવીશ કે કઈ રીતનું અમારું શાક છે, કઈ રીતની અમે ડીશ છે, અમે કઈ રીતે પ્રોગ્રામ કરીને ખાતા હોય તે તમે જુઓ. આ શાક પંજાબી બને ને, પંજાબીને આંટી મારે ને એવું શાક બને. અને આ હેલ્ધી શાક છે, અનહેલ્ધી વસ્તુ આમાં કોઈ પણ નાખવામાં નથી આવી. અને તમે આ વિડીયો જોઈને તમને કેવું લાગ્યું મને કોમેન્ટમાં જણાવજો. મેં તો આ મોજ કરી છે તો તમે હાર આવી મોજ કરતા હોય મને કોમેન્ટમાં જણાવજો. અને આવો નવો વિડીયો ફૂલ સપોર્ટ કરતા રહેજો. ફરી મળશું નવા વિડીયોમાં. જય ભારત, જય હિન્દ.